વેલકમ બેક ટુ અવર ચેનલ મેથ્સ એન્ડ સાયન્સ ટ્રિક એન્ડ ટોયઝ. આજના વિડીયોમાં આપણે બટક દ્વારા એસિડ અને બેઝની પ્રવૃત્તિ શીખીશું. સૌપ્રથમ એ માટે આપણે એક કાર્ડ પેપર લઈશું. કાર્ડ પેપર ઉપર આપણે ત્રણ પ્રકારના તળાવ તૈયાર કરીશું. પ્રથમ તળાવ એસિડનો છે, બીજું તળાવ જે છે એ બેઝનું છે, અને ત્રીજું તળાવ તટસ્થનું છે. સૌપ્રથમ અહીંયા એસિડના તળાવની અંદર બે બટકો તરે છે. જ્યારે લાલ રંગની બટક એસિડના તળાવમાં તરશે ત્યારે તેનો રંગ બદલાતો નથી. જ્યારે ભૂરા રંગની બટક જે છે એ એસિડના તળાવમાં તરે છે તો ભૂરા રંગની બટક એનો રંગ બદલાય છે અને એ લાલ થઈ જાય છે. એટલે કે જ્યારે એસિડ જે છે એમાં ભૂરા રંગની બટક તરે છે તો તે લાલ બને છે. હવે જોઈએ કે એસિડ જે છે એ સ્વાદે ખાટા હોય છે, સ્પર્શે દાહક હોય છે. ઉદાહરણમાં કેરી, લીંબુ, આમલી વગેરે ખાટા ફળોનો સમાવેશ થાય છે. એસિડ જે છે એ ભૂરું લિટમસ જે છે એને લાલ બનાવે છે. અહીંયા ટૂંકમાં લખ્યું છે એ ભૂલા, એટલે કે એસિડ ભૂરા લિટમસને લાલ બનાવે છે. તો અહીંયા આ જે ભૂરા રંગની બટક છે એ આપણું ભૂરું લિટમસ છે અને લાલ રંગની બટક છે એ આપણું લાલ લિટમસ છે. લાલ લિટમસ પત્ર ઉપર તેની કોઈ અસર થતી નથી. તો અહીંયા એસિડ જે છે એની લાલ બટક એટલે કે લાલ લિટમસ પર કોઈ અસર થતી નથી, જ્યારે ભૂરી બટક એટલે કે ભૂરું લિટમસ લાલ બને છે. હવે આપણે બીજું જોઈએ બેઝનું તળાવ. તો અહીં પણ બે બટકો છે. જે લાલ રંગની બટક જે તરે છે બેઝમાં તેનો રંગ બદલાય છે અને ભૂરો થઈ જાય છે. જ્યારે ભૂરા રંગની બટક જે છે એનો રંગ બદલાતો નથી. લાલ રંગની બટક એટલે કે આપણું લાલ લિટમસ પત્ર અને ભૂરા રંગની બટક એટલે કે આપણું ભૂરું લિટમસ પત્ર. અહીં એક સૂત્ર છે, આ બંને સૂત્રની મદદથી તમે ટૂંકમાં પણ એને યાદ રાખી શકો. બે લઘુ, બેઝ લાલ લિટમસને ભૂરું બનાવે છે, તો આ આપણી લાલ રંગની બટક ભૂરી બની છે એનું કારણ છે બેઝ, અને ભૂરા રંગની બટક જે છે એના પર કોઈ અસર થતી નથી. તો બેઝ જે છે એ સ્વાદે તુરા હોય છે, સ્પર્શે ચીકણા હોય છે. ખાવાનો સોડા, સાબુ, ધોવાનો સોડા વગેરે તેના ઉદાહરણ છે. લાલ લિટમસને ભૂરું બનાવે છે અને ભૂરા લિટમસ પર કોઈ અસર થતી નથી. તો અહીંયા આપણે જોયું. ત્યારબાદ છે તટસ્થ. અહીં તટસ્થ દ્રાવણનું તળાવ છે. તો અહીંયા આપણે જોઈએ કે બંને બટકો જે છે એમાં કોઈ પણ બટકનો રંગ બદલાતો નથી. તો તટસ્થ કોને કહેવાય? કે જે મીઠું છે, ખાંડ છે વગેરે તટસ્થ ઘટકો છે. લાલ અને ભૂરા લિટમસ પેપર પર કોઈ અસર થતી નથી, બટક બંને એમ જ રહે છે. ટૂંકમાં આપણે યાદ રાખવું હોય તો એ રીતે કહી શકીએ, એ ભૂલા એસિડ ભૂરાને લાલ બનાવે છે અને બે લાભુ એટલે કે બેઝ લાલને ભૂરું બનાવે છે, બાકીમાં કોઈ અસર થતી નથી. તો આ ચાર્ટ દ્વારા આપણે આપણા બાળકોને ખૂબ જ સરળતાથી એસિડ અને બેઝની સમજ આપી શકીએ છીએ અને લિટમસ પત્ર ઉપર એસિડ અને બેઝ અને તટસ્થ દ્રાવણ કેવી અસર આપે છે તે વિદ્યાર્થીઓ ખૂબ જ સરળતાથી શીખી શકે છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, મિત્રોમાં શેર કરશો અને નીચે રહેલ લાલ રંગના સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી બાજુમાં રહેલ બે આઇકોન પર ક્લિક કરશો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.